અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટથી 30 નોટિકલ માઇલ દૂર એક માછીમારને હાર્ટ એટેક આવ્યો. અકબરી નામની બોટના માછીમારને હાર્ટ એટેક આવ્યાની જાણ કોસ્ટગાર્ડને થઈ, જે બાદ પીપાવાવ મરીન કમાન્ડોએ બોટનું લોકેશન મેળવ્યું અને 108ની જેમ બોટને રેસ્ક્યુ કરીને કિનારે પહોંચાડી. આ માછીમારને હાલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. તો આ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે કઈ રીતે મધદરિયે આ માછીમારને હાર્ટ એટેક આવ્યો અને તેને બચાવવામાં આવ્યો છે. સંવાદદાતા મહેન્દ્ર બગડા પાસેથી આ અંગે વધુ માહિતી મેળવીએ. જી મહેન્દ્ર. દરિયાની અંદર મધ્ય દરિયામાં અકબરી નામની પોર્ટનો જે મુખ્ય ખલાસી કેપ્ટન ટંડેલ હતો, એને અચાનક હૃદયરોગનો હુમલો એવો હાર્ટ એટેક આવ્યો અને ત્યારબાદ જે સાથે જે માછીમારો હતા એમને વોકટેપી દ્વારા બંદર પર જાણ કરી અને તુરંત જ જે મરીન રેસ્ક્યુ ટીમ છે એ ટીમના કમાન્ડો ત્યાં પહોંચી ગયા. તે નરેશ કતેરિયા, પ્રતાપ સોલંકી સહિતનો જે સ્ટાફ છે એમને ત્યાં પહોંચી અને તુરંત એને પોતાની બોટમાં લઈ અને હોસ્પિટલમાં એડમિટ કર્યો છે અને એને બચાવી લેવામાં આવ્યો. જી મહેન્દ્ર, આભાર માહિતી માટે. તો અત્યારે તેને બચાવી લેવામાં આવ્યો છે. મધદરિયે આ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને આ દિલધડક રેસ્ક્યુના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ. કઈ રીતે એક માછીમારને હાર્ટ એટેક આવ્યો જેની જાણ કોસ્ટગાર્ડને થઈ અને ત્યાર પછી તેને તુરંત સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી તેના આ દ્રશ્યો.